जय श्री कृष्ण। धोरण 12 वाणिज्य व्यवस्था अने संचालन चेप्टर नंबर 2 नी आजथी शुरुआत करीए छे। चेप्टर नंबर 1 आपणे पती गयो, चेप्टर नंबर 2 जेनुं नाम छे संचालनना सिद्धांत। बहु ज मस्त चेप्टर छे, 6 માર્કમાં પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટર, બરાબર। પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ, સંચાલનના સિદ્ધાંતો એટલે શું। બહુ જ મસ્ત વ્યાખ્યા છે। પહેલો સવાલ જાણો, સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને સ્વરૂપ, બરાબર। પહેલા આપણે વાત કરીએ અર્થની। સંચાલનના સિદ્ધાંત કોને કહેવાય? તો સંચાલનના સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે। સિમ્પલ ભાષામાં લખવું હોય ને તો સંચાલનના સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે, અથવા તો બીજી વાક્ય બીજી રીતે કહેવું હોય તો સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમો નથી, એ ફક્ત ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। યાદ રાખજો, સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમો નથી, પણ ફક્ત ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં થયેલા અનુભવને આધારે આ સંચાલનના સિદ્ધાંતો બનાવવામાં આવે છે। ફરી એકવાર, સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમો નથી, પણ રૂઢિઓ, ધારણાઓ અને અનુભવોનો નિચોડ છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં જે અનુભવો થયા છે તેના આધારે આ સંચાલનના સિદ્ધાંતો તૈયાર કરવામાં આવે છે। હવે તમને એવું કહે છે, આ વ્યાખ્યા સમજી, પહેલા તમને શું કીધું કે સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમ નથી। નિયમ એટલે બેટા, જે નિયમ એટલે ફરજિયાત એવું થાય, જેમ કે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકીએ છીએ તો ગુરુત્વાકર્ષણના નિયમને કારણે વસ્તુ નીચે જ આવે, આ નિયમ છે, બરાબર। પણ સંચાલનનો સિદ્ધાંત એ કોઈ નિયમ નથી, રૂઢિઓ, ધારણાઓ અને અનુભવોનો નિચોડ છે। જેમ કે ઉદાહરણ આપું, ક્રિકેટનું ઉદાહરણ લઈએ જેથી તમને ઇઝીલી ખબર પડે, બરાબર। સંચાલનના સિદ્ધાંત એ કોઈ નિયમ નથી, નિયમ નથી એટલે શું, જનરલી પહેલી ઓવર ફાસ્ટર બોલરને આપવી એ કોઈ નિયમ નથી, જનરલી પહેલી ઓવર ફાસ્ટર બોલરને જ આપવી એ કોઈ નિયમ નથી। છતાં મોટાભાગની વન ડે અને ટેસ્ટ મેચમાં જોજો અને 20માં પણ, કે પહેલી ઓવર મોટાભાગે ફાસ્ટર બોલરને જ આપવામાં આવે છે। કેમ? એ નિયમ નથી, પણ અનુભવનો નિચોડ છે। કેમ અનુભવનો નિચોડ છે? બધાને ખબર છે કે પહેલો બોલ જ્યારે લઈએ ત્યારે બોલ હાર્ડ હોય અને એ જે બોલ હોય છે એ ચમકતો હોય, જેના કારણે સ્વિંગ વધારે થાય, બરાબર, સ્પિન ના થાય, સ્વિંગ વધારે થાય, એટલે ફાસ્ટર બોલરને મદદરૂપ થાય। એટલે સ્ટાર્ટિંગમાં ફાસ્ટરને ઓવર આપવાની, પછી બોલ થોડો ઘસાય એટલે સ્પિન થાય એટલે સ્પિનરને ઓવર આપવાની, આવો નિયમ હોય છે, જે ક્રિકેટ જોતું હોય છે એને ખબર હોય છે, બરાબર। પણ એ કોઈ નિયમ નથી, એ અનુભવનો નિચોડ છે, કે શરૂઆતમાં જો ફાસ્ટર બોલરને ઓવર આપશું તો વિકેટ મળવાની સંભાવના વધી જશે, અને પાવર પ્લે છે, સ્પિનરને આપીશું તો સ્પિન નહીં થાય તો ઓવર ધોવાઈ જશે, સમજો છો। એટલે આ અનુભવનો નિચોડ છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં થયેલા અનુભવને આધારે આ સંચાલનના સિદ્ધાંતો આપવામાં આવે છે। એમ કંપનીમાં પણ એવું હોય છે, કંપનીની અંદર કોઈ રૂલ્સ બનાવવામાં આવે છે અથવા કંપની કોઈ એક સિદ્ધાંત પણ ચાલતી હોય છે, એ કોઈ નિયમ નથી, પણ અનુભવનો શું છે, નિચોડ છે। તો વ્યાખ્યા આવવી જ જોઈએ, શું કહે છે, સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમ નથી, પણ રૂઢિઓ, ધારણાઓ અને અનુભવોનો નિચોડ છે। સંચાલન શાસ્ત્રીઓને અથવા જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં થયેલા અનુભવનું તારણ છે, જેને સંચાલનના સિદ્ધાંતો કહે છે। ફરી એકવાર, સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, પરંતુ રૂઢિ, ધારણા અને અનુભવોનો નિચોડ છે। જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં થયેલા અનુભવને આધારે આ તારણ કાઢવામાં આવે છે, જેને સંચાલનના સિદ્ધાંતો કહે છે। હવે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ, સ્વરૂપ એટલે લક્ષણ, યાદ રાખજો, સ્વરૂપનું બીજું નામ શું છે, લક્ષણો છે, બરાબર। જેમાં પહેલો લક્ષણ, પહેલા મુદ્દા જો લઈએ લક્ષણોમાં, પહેલું સાર્વત્રિક સ્વીકૃતિ, સંચાલનના સિદ્ધાંતોનો બધાએ સ્વીકાર કરવો પડે એટલે સર્વવ્યાપી છે એટલે સાર્વત્રિક સ્વીકૃતિ। એના પછી પરિવર્તનશીલ, વ્યાખ્યામાં જોઈ ગયું ને કે સંચાલનના સિદ્ધાંતો એ શું છે, નિયમો નથી, અને જે નિયમો ન હોય એ પરિવર્તનશીલ હોય, કારણ કે અનુભવનો નિચોડ છે, પરિસ્થિતિ બદલાય એમ એમાં ફેરફાર થાય એટલે એ શું છે, પરિવર્તનશીલ છે। એના પછી માનવ વર્તણૂક ઉપર આધારિત,
સંચાલન ના સિદ્ધાંતો નો આધાર કોના ઉપર છે? માનવ વર્તણૂક ઉપર. તો પહેલો મુદ્દો સાર્વત્રિક સ્વીકૃતિ પરિવર્તનશીલતા માનવ વર્તણૂક ઉપર આધારિત. સામાન્ય માર્ગદર્શિકા સંચાલન ના સિદ્ધાંતો અનુભવ નો નિચોડ છે. બેટા જે પણ વ્યક્તિ અનુભવી હોય એની પાસેથી આપણને શું મળે? માર્ગદર્શન મળે. એટલે માર્ગદર્શિકતા અને આકસ્મિકતા. પાંચમો મુદ્દો આપણો છે આકસ્મિકતા. બરાબર. તો ફરીથી સાર્વત્રિક સ્વીકૃતિ પરિવર્તનશીલતા માનવ વર્તણૂક ઉપર આધારિત માર્ગદર્શન આપે છે. એટલે સામાન્ય માર્ગદર્શિકતા અને આકસ્મિકતા એટલે એકદમ આકસ્મિકતા એટલે ખબર પડે અચાનક કોઈ ઘટના બને તે વખતે આ સિદ્ધાંતો બહુ મહત્વના છે. એટલે આકસ્મિકતા. બરાબર. એમાં પહેલો મુદ્દો આપણે સમજીએ સાર્વત્રિક સ્વીકૃતિ. શું કહે છે? સાર્વત્રિક સ્વીકૃતિ. તેની અંદર લખવાનું કે જ્યાં સામૂહિક માનવ પ્રયત્ન થતા હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતોની જરૂર પડે છે. યાદ રાખજો એક વ્યક્તિની વાત નથી. જ્યાં સામૂહિક માનવ પ્રયત્ન થતા હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતોની જરૂર પડે છે. પણ ધંધાનું કદ, ધંધાનો પ્રકાર, ધંધાના સ્વરૂપ મુજબ સંચાલનના સિદ્ધાંતોનો સમાન રીતે ઉપયોગ કરી શકાતો નથી. સાંભળજો, ધંધાનું સ્વરૂપ, કદ, પ્રકાર અલગ અલગ હોય. એટલે દરેક ધંધાનો પ્રકાર, કદ અને સ્વરૂપ મુજબ દરેક જગ્યાએ સમાન રીતે આનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ તે ઉપયોગી છે અથવા તો દરેક ધંધામાં તેનો ઉપયોગ થાય છે તેથી તેને શું કહેવામાં આવે છે? સાર્વત્રિક સ્વીકૃતિ. સાંભળજો, જ્યાં સામૂહિક માનવ પ્રયત્ન કામ કરતા હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દરેક ધંધાનું કદ, પ્રકાર અને સ્વરૂપ સરખું હોતું નથી તેથી દરેક ધંધામાં તેનો સમાન રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ દરેક ધંધામાં તેનો ઉપયોગ થાય છે તેથી તે સાર્વત્રિક છે. સમજ્યા? દરેક ધંધામાં તેનો સમાન રીતે ઉપયોગ નથી થતો પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે તે સાર્વત્રિક છે. જેમ કે ઉદાહરણ આપું તમને, વ્યવહારિક ઉદાહરણ જોઈએ, કંપનીનું નહીં. ઉદાહરણ તરીકે તમે કોઈ જગ્યાએથી જાઓ છો અને એ જગ્યાએ કૂતરાઓનો ત્રાસ છે. બરાબર. હવે તમારો ફ્રેન્ડ એ જગ્યાએથી ગયો છે અને કૂતરું પાછળ પડ્યું એની, હવે થોડો બહાદુર છે, બહાદુર છે એટલે પથ્થર હાથમાં લઈને કૂતરાને ભગાડ્યો. તો આ એક નિયમ, આ એક અનુભવ થયો. હવે આપણે ગયા અને આપણે ગયા આપણી પાછળ પણ કૂતરું પડે છે. બરાબર. પણ આપણે બહાદુર નથી તો આપણે શું કરીશું? તો આપણે એને કંઈ પથ્થર લઈને મારી શકીશું નહીં. તો આપણે બીજો સિદ્ધાંત અપનાવીશું, દોડીશું. બરાબર. દોડીશું અથવા કોઈનું ઘર ખુલ્લું હોય તો ગેટ ખોલીને અંદર જતા રહીશું. બરાબર છે. એટલે દરેક જગ્યાએ એકનો એક સિદ્ધાંત લાગુ પડે નહીં. એમ ધંધામાં પણ કેવું હોય, ઘણા ધંધા બહુ જ વિસ્તૃત કદના હોય અને ઘણા ધંધા નાના હોય તો દરેક જગ્યાએ સમાન રીતે ઉપયોગ ના થાય પણ ઉપયોગ થાય છે. એટલે સાર્વત્રિક સ્વીકૃતિ. સમાન રીતે ઉપયોગ નથી કરતા પણ ઉપયોગ થાય છે. બરાબર છે. તો મુદ્દો જોઈએ ફરી એકવાર સાર્વત્રિક સ્વીકૃતિ. તો સંચાલનના સિદ્ધાંતો એ જે જગ્યાએ સામૂહિક માનવ પ્રયત્ન થતા હોય છે ત્યાં ઉપયોગી છે. ધંધાનું કદ, પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે દરેક જગ્યાએ સમાન રીતે લાગુ નથી પડી શકતા પણ દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે તેથી તે સાર્વત્રિક છે. બીજો મુદ્દો પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી, પરિવર્તનશીલ છે. બરાબર. શું કહે છે? સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ સંચાલનના સિદ્ધાંતો પણ બદલાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો શું છે? પરિવર્તનશીલ છે. બહુ જ મસ્ત વાત કરી છે કે સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ કેવા છે? પરિવર્તનશીલ છે. એનું પણ એક ઉદાહરણ લઈએ શિક્ષણ વિભાગ સાથે, કે ધારો કે કોઈ એક શિક્ષક છે અને એની જોડે 15 વિદ્યાર્થીઓ ભણતા હોય છે. બરાબર. હવે 15 વિદ્યાર્થીઓ ભણતા હોય છે તો જનરલી શિક્ષણ માટે એવું કહેવાય છે કે તમારે વિદ્યાર્થીઓને ભણાવીને પછી હોમવર્ક ન લાવે તો એને સજા કરવાની હોય. પણ સજાના પ્રકાર અલગ અલગ હોય. ઘણા શિક્ષકો મારીને સજા કરતા હોય, ઘણા બોલીને કરતા હોય, ઘણા બાર ઉભા રાખીને કરતા હોય અને ઘણા વાલીને બોલાવીને કરતા હોય. બરાબર છે. પણ દરેક વિદ્યાર્થીને એક રીતે શિક્ષા ન કરી શકાય. જો કોઈ વિદ્યાર્થીને મારવામાં આવે તેવો ના ડોર હોય કે એને ગમે તેટલું મારે અસર જ ના થાય તેવા છોકરોની જાહેરમાં શું કરવું જોઈએ? અપમાન કરવું. તેને ખબર પડે કે ભાઈ લેસન કરવું જોઈએ. આપણે જાહેરમાં ઇન્સલ્ટ કરવામાં આવે તોય ઘણા ના સુધરે તો વાલીને સંપર્ક કરવો પડે. ઘણા લોકોના વાલીના કહેવાથી પણ ન માને તો એના માટે બીજો રસ્તો કરવો પડે. બરાબર. બેસાડી રાખવો પડે, આપણી સામે બેસાડી નાખવો પડે. તો આવા અલગ અલગ નિયમો. એટલે સંચાલનના સિદ્ધાંતોમાં પણ એવું હોય છે
કે સંચાલનના સિદ્ધાંતો કેવા છે? જડ નથી, પરિવર્તનશીલ છે. જેમ જેમ પરિસ્થિતિ બદલાય તેમ સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરવો પડે છે. ત્રીજો, બસ તો આપણે શું લખવાનું, મિત્રો આટલું જ લખવાનું છે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ તેમ સંચાલનના સિદ્ધાંતો પણ બદલાય છે અથવા ફેરફાર કરી શકાય છે. ત્રીજો મુદ્દો, માનવ વર્તણૂક ઉપર આધારિત. તો બેટા આપણે આના પહેલું આપણું ચેપ્ટર હતું સંચાલન, એમાં આપણે ભણી ગયા હતા સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે. તે જ લખવાનું છે કે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે, તેથી સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરતી વખતે માનવ વર્તણૂકને ધ્યાનમાં લેવી પડે છે, કારણ કે તે મનોવૈજ્ઞાનિક બાબત છે. બહુ મસ્ત વાત કરી છે કે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે, સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે, તેથી સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરતી વખતે માનવ વર્તણૂક ધ્યાનમાં લેવી પડે છે, કારણ કે તે મનોવૈજ્ઞાનિક બાબત છે. આની ઉપરનું મેં જે ઉદાહરણ કીધું ને એ ઉદાહરણ તમે ધ્યાનમાં રાખો તો તમને ખબર પડી જાય કે દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ અલગ અલગ હોય છે. જે દરેક વ્યક્તિને તમે કોઈ સિદ્ધાંત આપતા હોય તેની માનસિક સ્થિતિને સમજવી પડે અને પછી એને સિદ્ધાંત આપવા પડે. જેમ દરેક રોગનો ઈલાજ એક નથી હોતો તેમ દરેક પરિસ્થિતિનો ઈલાજ પણ એક નથી હોતો. એટલે દરેક પરિસ્થિતિ માનવ સાથે સંકળાયેલી છે, એટલે માનવીની મનોવૈજ્ઞાનિક સ્થિતિ જોવી પડે અને પછી સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરવા પડે. એટલે શું કહેવાય, માનવ વર્તણૂક ઉપર આધારિત છે. જેમ કે ઉદાહરણ આપું કે તમારે કોઈ વ્યક્તિને સમજાવવો હોય, હવે વ્યક્તિ બહુ જ ગુસ્સામાં અને તમે એને સમજાવવા જાઓ તો હા મેં તમને ખકડાઈ નાખું, પણ એટલે આપણે એની મનોવૃત્તિ જોવી પડે કે કેવી છે, કે શાંત થાય પછી જ એને સમજાવવા જાય. એટલે શેના પર આધારિત રાખે છે, માનવ વર્તણૂક ઉપર આધાર રાખે છે. આનું એક ઉદાહરણ જોઈએ ને તો રામાયણ આપણે જોઈ શકીએ છીએ. રામાયણ માનું મોટું ઉદાહરણ છે. રામાયણની અંદર આપણે જોઈએ તો જનરલી એવું કહેવાય છે કે દુશ્મનના ભાઈને કોઈ દિવસ આપણી ટીમમાં લેવાય, કદાચ એ દુશ્મને હાથે કરીને આપણી ટીમમાં મોકલ્યો હોય તો ગુપ્તચર તરીકે, છતાં વિભીષણને લેવામાં આવે છે. કેમ? એ વખતે એની માનવ વર્તણૂક જોઈ, સિદ્ધાંત શું કહે છે કે ભાઈ એને ના લેવાય કારણ કે દુશ્મનનો ભાઈ, છતાં એને લીધો અને સફળતા મળી. કેમ? એની માનવ વર્તણૂક, એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ જોવી પડે કે એની સ્થિતિ એ વખતે કઈ હતી અને આપણને ખબર છે એની સ્થિતિ કઈ હતી, એટલે ઈમાનદાર હતો. સમજો છો? એટલે માનવ વર્તણૂક આધાર રાખવે છે. એના પછી સામાન્ય માર્ગદર્શિકા. તો અહીંયા આપણે વ્યાખ્યા લખશું પહેલા કે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો એ શું છે? અનુભવનો નિચોડ છે. દરેક પરિસ્થિતિમાં જડ રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી, પણ ચોક્કસ પરિસ્થિતિમાં તે અવશ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. બહુ મસ્ત વાત કરે છે. જો સમજો વ્યાખ્યા લખવાની છે કે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવનો નિચોડ છે. દરેક પરિસ્થિતિમાં તેનો જડ રીતે ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ ચોક્કસ પરિસ્થિતિમાં તે અવશ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે દરેક પરિસ્થિતિમાં તમે એનો જડ રીતે ઉપયોગ ના કરી શકો, પણ ચોક્કસ પરિસ્થિતિમાં તે તમને અવશ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. જેમ કે આપણને ખબર છે કે ભાઈ ક્રિકેટની અંદર કે તમે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા એ બધી પીચ ઉપર રમો ત્યારે તમારી ટીમની અંદર ત્રણ ફાસ્ટર હોય અથવા ચાર ફાસ્ટર હોય અને એક જ સ્પિનર હોય, અને એશિયન પીચ ઉપર રમો ત્યારે સ્પિનરને મદદ કરતી હોય ત્યારે બે જ ફાસ્ટર હોય અને બે કે ત્રણ સ્પિનર બોલર હોય. એટલે અહીંયા એશિયન પીચની અંદર સ્પિનરની સંખ્યા વધારે લેવી પડે અને ફાસ્ટર પીચની અંદર સ્પિનરની સંખ્યા ઓછી લેવી પડે, પણ દરેક જગ્યાએ આ જડ રીતે ઉપયોગ કરી શકાય નહીં. દરેક જગ્યાએ તમે જડ રીતે એ જ ઉપયોગ કરો તો તમારી હારવાની સંભાવના વધી જાય છે, પણ ચોક્કસ પરિસ્થિતિમાં તમે એનો ઉપયોગ કરો તો તમને ફાયદાકારક રહે છે. એટલે ચોક્કસ કોઈ પરિસ્થિતિ હોય ત્યારે તમે એ સિદ્ધાંતનો ઉપયોગ કરશો તો તમને 100% ફાયદાકારક રહેશે. કે ભારતમાં રમવા આવો છો ત્યારે સ્પિનરો લઈને આવો અને આપણે વિદેશમાં જઈએ છીએ ત્યારે ફાસ્ટર લઈને આવો, ત્યારે ફાયદાકારક રહે છે, પણ દરેક પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય નહીં. બરાબર, ક્લિયર? અને છેલ્લો મુદ્દો આકસ્મિકતા. એનો એ જ મુદ્દો ફરીથી ઉપર જેવો જ આવશે. જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય ત્યારે સંચાલનના સિદ્ધાંતો એ ખૂબ જ ઉપયોગી બને છે. જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય ત્યારે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે. બોલો, ક્લિયર? ચોક્કસ પરિસ્થિતિ એટલે શું? ધારો કે કૂતરું આવ્યું અને તમે એને પથ્થર માર્યો તો આ ચોક્કસ પરિસ્થિતિ છે, ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે અને કૂતરાને બગાડી શકાય છે. પણ સિંહ આવ્યો, સિંહ, અને તમે પાછો એની અમે પથ્થર લઈને મારવા જાઓ તો સિંહ તમને ફાડી નાખે. સમજો છો? એટલે ચોક્કસ પરિસ્થિતિ હોય
ત્યારે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે. તો ફરી એકવાર શું કહે છે? પહેલું સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતો જ્યાં માનવ માનવી સમૂહમાં કાર્ય કરતા હોય ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, પણ દરેક ધંધાનું કદ, સ્વરૂપ અને પ્રકાર અલગ હોય છે, તેથી દરેક જગ્યાએ એક રીતે તેનો ઉપયોગ કરી શકાતો નથી, પણ દરેક જગ્યાએ ઉપયોગ થાય છે, તેથી તે સાર્વત્રિક છે. બીજું પરિવર્તનશીલ. સાવ સમજો, સંચાલનના સિદ્ધાંતો જડ નથી પણ પરિવર્તનશીલ છે. જેમ જેમ પરિસ્થિતિ બદલાય એમ સંચાલનના સિદ્ધાંતો બદલાય છે. ત્રીજું માનવ વર્તણૂક પર આધારિત. તે પણ એકદમ ઈઝી છે કે સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે, તેથી સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરતી વખતે માનવ વર્તણૂક ધ્યાનમાં લેવી પડે, કારણ કે કેન્દ્ર સ્થાને કોણ છે? માનવી છે. સામાન્ય માર્ગદર્શિકામાં વ્યાખ્યા લખવાની છે, પછી લખવાનું છે કે દરેક પરિસ્થિતિમાં જડ રીતે તેનો ઉપયોગ ના થાય, પણ ચોક્કસ પરિસ્થિતિમાં તેનો જડ રીતે ઉપયોગ કરી શકાય છે. ચોક્કસ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે. અને આકસ્મિકતા, એમાં પણ એવું છે કે સંચાલનના સિદ્ધાંતો એ ચોક્કસ સ્થિતિની અંદર તેનો ઉપયોગ કરી શકાય છે, એટલે આકસ્મિકતા. બરાબર છે. તો આના પર એક સવાલ પૂછે છે બે માર્કમાં કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે સમજાવો. બે માર્કનો અલગથી એક સવાલ પૂછે છે કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે સમજાવો. સાવ સહેલું. પહેલા વ્યાખ્યા લખી દો કે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોનો નિચોડ છે, એટલે કે એ જડ નથી, પરિવર્તનશીલ છે. અને લાંબી વ્યાખ્યા લખવી હોય તો લાંબી વ્યાખ્યા લખો કે સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમો નથી પરંતુ ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં થયેલા તારણો છે, એટલે કહી શકાય કે જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. વ્યાખ્યા લખો અને પછી એવું લખો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. વ્યાખ્યા મોટી પણ લખી શકાય અને શોર્ટમાં લખ્યું તો આવી લખી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોનો નિચોડ છે, માટે તે જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. બીજો મુદ્દો, જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ તેમ સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરી શકાય છે. બીજો મુદ્દો શું કહે છે કે જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય છે તેમ તેમ તમે સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરી શકો છો, એટલે કે ચોક્કસ પરિસ્થિતિ ન હોય ત્યારે સંચાલનના સિદ્ધાંતો બદલી શકાય. ઉદાહરણ તરીકે સત્તાના કેન્દ્રીકરણના સિદ્ધાંતની અંદર ધંધાનું કદ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે ધંધાનું મોટું કદ અને નાનું કદ એની અંદર સત્તા કેન્દ્રીકરણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે સમજાવો, કઈ રીતે ધંધાનું મોટું કદ હોય ત્યાં સત્તાનું કેન્દ્રીકરણ બહુ ચાલે નહીં, કારણ કે નાની નાની ધંધાનું કદ બહુ મોટું હોય, કંપની સ્વરૂપ હોય, પણ નાની સ્ટેપલર લાવી હોય તો આપણે માલિકને પૂછવા જઈએ રાત્રે કે ભાઈ સ્ટેપલરની જરૂર હોય અને આપણે એકાઉન્ટ લખતા આવીએ અને રાતના 10 વાગી ગયા, સ્ટેપલરની જરૂર છે, તો આપણા માલિકને ફોન કરવાનું કે સ્ટેપલર લાવું, એ શક્ય જ નથી. પણ જ્યારે ધંધાનું કદ નાનું હોય ત્યારે કેન્દ્રીકરણ શક્ય છે. એક કારણ કે ધંધાનું કદ નાનું છે, બે જ જણ ત્યારે તમે પૂછી શકો. બરાબર છે. એટલે ફરી એકવાર સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, બે માર્કમાં પૂછાય, એકદમ ઈઝી રીતે લખી દેવાનું છે કે સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોનો નિચોડ છે, તેથી તે જડ નથી, પરિવર્તનશીલ છે. બીજો મુદ્દો, જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ તેમ સંચાલકો સંચાલનના સિદ્ધાંતમાં પરિવર્તન કરી શકે છે. ઉદાહરણ તરીકે ધંધો મોટો હોય અને નાનો હોય ત્યારે સત્તાનું કેન્દ્રીકરણ અલગ હોય છે. પતી ગયું. અને આજનો છેલ્લો સવાલ, રૂલ ઓફ થંબ એટલે શું? આઈએમપી સવાલ છે, બહુ જ વાર પૂછાઈ ગયેલો સવાલ છે. સવાલનું નામ શું છે? રૂલ ઓફ થંબ. રૂલ ઓફ થંબ એકદમ સહેલો જવાબ. જ્યારે મજૂરો હુકમ મુજબ કામ કરવા માટે ટેવાયેલા હોય તેને રૂલ ઓફ થંબ કહે છે. શું કહે છે? જ્યારે મજૂરો હુકમ મુજબ કામ કરવા માટે ટેવાયેલા હોય તેને રૂલ ઓફ થંબ કહે છે. બીજો મુદ્દો, પ્રણાલીગત એટલે કે રૂઢિગત પ્રણાલી મુજબ મજૂરોને પોતાનો કોઈ સ્વતંત્ર અવાજ હતો નહીં, ત્યાં માલિકોનો અત્યાચાર જ હતો, જેને રૂલ ઓફ થંબ કહેવામાં આવે છે. શું કહે છે? ફરી એકવાર, રૂલ ઓફ થંબ એટલે શું? તો જ્યાં મજૂરો હુકમ મુજબ જ કામ કરવા માટે ટેવાયેલા હોય તેને રૂલ ઓફ થંબ કહે છે. જ્યાં મજૂરોને પોતાનો કોઈ સ્વતંત્ર અવાજ હોતો નથી, જ્યાં માલિકોનો અત્યાચાર અથવા જુલ્મ જોવા મળે છે તેને રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ નવી વિચારસરણીમાં રૂલ ઓફ થંબનો બહિષ્કાર કરવામાં આવે છે. લખવા નથી, ખાલી સમજવા માટે. બરાબર, તમે જૂના જમાનામાં જોશો તો શેઠિયો ઓર્ડર જ કરે અને એનો ત્યાં જે કામ કરતો મજૂર હોય એ કામ જ કરે, એને બોલવાનો કોઈ અધિકાર નહીં.
બરાબર તેને રૂલ ઓફ થમ્બ કહેવાય. શોર્ટમાં લખવું હોય તો જ્યાં મજૂરો હુકમ મુજબ કામ કરવા માટે ટેવાયેલા હોય તેને રૂલ ઓફ થમ્બ કહેવામાં આવે છે. બરાબર છે, ક્લિયર બેટા? આ ચેપ્ટર થોડુંક હાર્ડ છે અને મુદ્દા પણ થોડાક, શબ્દ પણ હાર્ડ છે, એટલે થોડુંક વધારે મહેનત કરજો. બરાબર, એટલું બધું હાર્ડ નથી, જો તમે થોડી મહેનત કરશો ને તો આવડી જ જશે. અને હા, આ વખતે બીએમાં છે ને મુદ્દાવાળા સવાલો બહુ આવવાના, એટલે મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે એક નોટ બનાવો અલગથી અને એમાં ફક્ત મુદ્દા જ લખો, મુદ્દાની સમજૂતી નહીં લખવાની. સવાલ લખવાનો, એનો અર્થ આવતો તેનો અર્થ લખવાનો અને મુદ્દા લખવાના. જેમ કે સંચાલનના સિદ્ધાંતો આજે આપણે ચાલે તો સંચાલનના સિદ્ધાંતોનો અર્થ લખવાનો, પછી એના સ્વરૂપના આ રીતે 5 મુદ્દા લખી દેવાના અને પછી એ જ વાંચ વાંચ કરવાનું. સમજો છો? એટલે મુદ્દા આપણને શું થઈ જાય, પાકા થઈ જાય. અને બીજી વાત, સ્વરૂપ એટલે લક્ષણ હોય, યાદ રાખજો. બીએમાં સ્વરૂપ એટલે લક્ષણ. બરાબર છે. જય શ્રી કૃષ્ણ.